સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. જવાહર નવોદયના વિદ્યાર્થીઓ પ્રિન્સિપલ અને ભોજનની સમસ્યાને લઈ ઉતર્યા હડતાળ પર. હડતાળ બાદ સમગ્ર વિવાદ પર પડદો પાડવા તંત્રએ માત્ર કુક અને હેલ્પરની બદલી કરી માન્યો સંતોષ. જિલ્લામાં બોગસ તબીબો સામે ચાલી રહેલી કામગીરીમાં આરોગ્ય વિભાગની ટીમને લાકડીમાં મળી નિષ્ફળતા. ટીમ પહોંચે તે પહેલા જ જોવા મળ્યું હતું બધું જ સલામત. ધાનેરામાં ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનો સુંદર પ્રયાસ કરતા નગરના આગેવાનો સામાજિક પ્રસંગોનું વધેલું ભોજન મેળવી પહોંચાડે છે જરૂરિયાતમંદો સુધી. જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુર તાલુકાના માલણ ગામના ઘોડાના વેપારીને તેના જ ગામના બે મિત્રો સહિત ચાર શખ્સો લગ્નમાં જવાનું બહાનું બનાવી વેપારીનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ વેપારી પાસેથી 45,000 રૂપિયાની લૂંટ કરી અર્ધલગ્ન હાલતમાં વિડીયો ઉતારીને છોડી દીધો હતો. આ ઘટના બન્યા બાદ વેપારીએ ગઢ પોલીસ મથકમાં આ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી લીધા છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં કુંભાસણ ગામના વધુ એક શખ્સનું નામ ખુલતા પોલીસે આ શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. માલણ ગામે વૈભવી ઠાટમાટી રહેતા અફઝલ ખાન ઉર્ફે લાલો નઝીર ખાન ઘાસુરાને બુધવારે તેના જ ગામના બે મિત્રો સહિત અન્ય ચાર શખ્સો પાલનપુરથી સાંભળી લગ્નમાં જવાને બહાને બોલાવી તેની ગાડીમાં જ લગ્નમાં જવા નીકળ્યા હતા. ત્યારબાદ અફઝલ ખાનને બંધક બનાવીને આ છ શખ્સો કુંભાસણમાં આવેલા એક ફાર્મ હાઉસ પર જવાના બહાને કારમાંથી ઉતારીને નેળિયામાં લઈ ગયા હતા અને તેની પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે અફઝલ ખાન પાસે 5 લાખ રકમ ના હોવાના લીધે આ શખ્સોએ તેની ગાડીની ચાવી લઈ લીધી અને ગાડીમાં પડેલા 45,000 લૂંટી લીધા હતા અને અફઝલ ખાનના હાથમાં પહેરેલી રાડો કંપનીની ઘડિયાળ ચૂંટવી લીધી હતી. અધૂરામાં પૂરું આ શખ્સોએ અફઝલને માર મારીને તેનો અર્ધનગ્ન હાલતમાં વિડીયો ઉતારીને 2 દિવસમાં 5 લાખ નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ચીમકી ઉચ્ચારી છોડી મૂક્યો હતો. બાદમાં અફઝલે પાલનપુર આવીને પોતાના પિતરાઈભાઈને આ અંગે વાત કરી પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકમાં ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી ઘટના બાદ પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી અને આ ઘટનામાં એલસીબી પોલીસ અને ગઢ પોલીસે સંયુક્ત રીતે એક છટકો ગોઠવીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આ ઘટનામાં ફરિયાદ પાસે જ ફોન કરાવીને ખંડણીની જે રકમ માંગી હતી તે આપવાના બહાને બોલાવીને ચાર શખ્સોને દબોચી લીધા છે. આ ઘટના અંગે પાલનપુરના DYSP AR જનકાટે મીડિયા સમક્ષ વધુ વિગતો આપી હતી. હવે પાલનપુરના જે સવેરા હોટલ છે એ હોટલની અંદર બે માલણના અને એક વગદાનો અને એક કુંભાસણનો આ રીતે સાહેલ ખાન, ઇમરાન ખાન, અહેમદ ખાન અને જાવેદ ખાન આ ચારેય ભેગા થઈ અને ફરિયાદી અફઝલ ખાન ઉર્ફે લાલો નઝીર ખાન ઘાસુરાને બોલાવેલા કે આપણે સવેરા હોટલ ઉપર ભેગા થઈએ. એટલે જે ફરિયાદી છે ત્યાં આવ્યો, ત્યાં આવી અને આ ચારેય લોકોએ એક આયોજન કરેલું કે આને આપણે કોઈ પણ બહાના હેઠળ બહાર લઈ જવું છે. એટલે ફરિયાદીમાં અફઝલ ખાનને એવું કહેવામાં આવ્યું કે સામરદિયાળી ફાર્મ હાઉસ છે ત્યાં આપણે જઈ અને જમવાનું પાર્ટી રાખીએ. એ અનુસંધાને અફઝલ ખાને પોતાની ગાડી
ની અંદર જ આ ચારેયને બેસાડી અને એ તરફ રવાના થયા. રવાના થયા એ દરમિયાન અંધારું જેવું થવાનું થયું, એટલે સામંડિયાળી ફાર્મ હાઉસ આવતા પહેલાં કુંભાસણ નજીક આવવાનું થયું. નેડિયામાં ગાડી ત્યાંથી લઈ ગયા અને ત્યાંય માણસને ઉતારી અને એને અર્ધનગ્ન અવસ્થામાં રાખી અને એના ફોટોગ્રાફ્સ કર્યા અને એને કહેવામાં આવ્યું કે તું 5 લાખ રૂપિયા જેવી રકમ આપ તો જ અમે તને આ ફોટા છે એ વાયરલ નહીં કરીએ, બાકી આ ફોટા તારા વાયરલ કરશું. અને એવી ધમકી મારી અને ગુપ્તી પણ એની સાથે રાખી અને એને ડરાવી ધમકાવી અને એની જે ઘડિયાળ હતી, રાડો ઘડિયાળ, એ પણ લૂંટી લીધી છે. આ ઉપરાંત ડેકીમાં એના જે ગાડી હતી ફરિયાદીની, એમાંય પાછું જોયું તો 45,000 રૂપિયા જેવી રકમ નહોતી, એ પણ એણે લઈ લીધેલી. અને આ માણસે આજીજી કરી અને કીધું તમારા પૈસા હું કાલે આપી દઈશ, મારી પાસે અત્યારે કંઈ છે નહીં. એટલે આ ચારેય આરોપીઓએ એને જવા દીધો. આ ઘટના બન્યા પછી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરી છે અને અમારા પોલીસના તમામ જવાનો કાર્યરત થતાં આ માણસોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે અને ગઈકાલે એને અટક કરી અને આજની તારીખમાં એના રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે અને 12 તારીખ સુધીમાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અને જે કાંઈ મુદ્દામાલ કે પૈસા જે લેવામાં લૂંટમાં લીધા છે એ પોલીસ કબજે કરવાની કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને વધારેમાં વધારે સજા થાય એ પ્રમાણેના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને આવી ઘટનાઓ પાછી ન બને એ માટેના દાખલા રૂપે પણ એક તપાસ ચાલુ કરવામાં આવી. આ ચકચારી ઘટનાના આરોપીઓની વાત કરીએ તો તેમાં કુંભાસણના અહેમદ ખાન, અનવર ખાન ઘાસુરા, માલણના જાવેદ ખાન, જાફર ખાન ઘાસુરા, વગદાના ઇમરાન ખાન, જમશેદ ખાન ચૌહાણ અને માલણના સોહેલ ખાન ઠાકરમિયા ઘાસુરાની પોલીસે અટકાયત કરી લીધી છે. આ ઘટના અંગે ભોગ બનનાર અફઝલ ખાનનું માનવું છે કે આ તમામ લોકો મારા મિત્રો છે અને હું જે રીતે વૈભવી જીવનશૈલીથી જીવું છું તેના લીધે જ તેમણે વિશ્વાસઘાત કરીને તેનું અપહરણ કર્યું હતું. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને વિજ્ઞાન વિષય તરફ રૂચિ વધે અને ભવિષ્યમાં આગળ વધીને સમાજ અને દેશને ઉપયોગી બને તેવા શુભ આશય સાથે ધાનેરા તાલુકાની વિવિધ ઉચ્ચતર માધ્યમિક સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે વર્કશોપના પ્રથમ દિવસે સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સના 110 વિદ્યાર્થીઓ કોલેજની મુલાકાતે આવ્યા હતા. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને કોલેજના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આપણી આસપાસ જોવા મળતા પદાર્થો અને વસ્તુઓ કેવી રીતે રસાયણ વિજ્ઞાન સાથે જોડાયેલી છે તે અંગે સમજણ આપી હતી. જેમ કે પાણીમાં ક્લોરીનની ટેબ્લેટનો ઉપયોગ, ઘર વપરાશ માટે રંગો, સેક્રિન, સોના ચાંદીમાં ઢોળ, મિશ્ર ધાતુઓ, જમીનમાં ક્ષારનું પ્રમાણ વિશે વિવિધ સાધનો પર પ્રયોગો કરી માહિતી આપવામાં આવી હતી. તેમજ ભૌતિકશાસ્ત્રમાં મીટર બ્રિજ, સોલર સેલ, ફોટોડાયોડ, મેગ્નેટિક કંપાસ, ટેલિસ્કોપ જેવા સાધનો અને વનસ્પતિશાસ્ત્રમાં ઓસ્મોસ્કોપ, ગેનોગનું રેસ્પિરોમીટર, અંતઃસ્તુતિ અને બહિરાસ્તુતિ વિશે રસપ્રદ માહિતી મેળવી વિદ્યાર્થીઓને પણ આનંદ થયો હતો. નમસ્કાર. શ્રી ધાનેરા તાલુકા યુગ પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા દ્વારા આજથી 3 દિવસ માટે આ વિસ્તારના, આ તાલુકાના જે સાયન્સ સ્કૂલો જે અહીંયા ધાનેરા તાલુકાની અંદર છે એ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ અભિગમ કેળવાય અને વિજ્ઞાન તરફ રૂચિ કેળવાય એ માટેનું અમારી કોલેજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એમાં અલગ અલગ દિવસે સાયન્સ સ્કૂલો જે ધાનેરા તાલુકા અને ગામડાઓની અંદર છે એમના દરેક વિદ્યાર્થીઓને અહીંયા કોલેજમાં બોલાવે અને કોલેજની અંદર કેમેસ્ટ્રી વિભાગ હોય તો કેમેસ્ટ્રી વિભાગની અંદર રસાયણો કઈ રીતના બને છે એની સંપૂર્ણ પ્રયોગ સાથેની માહિતી સમજાવવામાં આવે છે. એવી રીતના ફિઝિક્સ તો ફિઝિક્સની અંદર પણ એ રીતના સમજૂતી આપવામાં આવે છે. બોટની તો બોટની વિષયની અંદર પણ, વનસ્પતિશાસ્ત્રમાં પણ એ રીતના વિદ્યાર્થીઓને રસ અને રૂચિ જાગે એવી અને મેથ્સ વિષયની અંદર પણ જુદા જુદા પ્રયોગો દ્વારા અહીંયા જે આજુબાજુ જે સાયન્સ સ્કૂલો છે એ સાયન્સ સ્કૂલોની અંદર જે 11-12ના જે વિદ્યાર્થીઓ છે એમને કોલેજમાં બોલાવવામાં આવે છે અને તેમને 3-4 કલાક સાયન્સ અને વિજ્ઞાન ટેકનોલોજી વિશેની માહિતી આપવામાં આવે છે. આના કારણથી આવનારા સમયની અંદર જે સમય આવી રહ્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ, એ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં
વિદ્યાર્થીઓ વધુમાં વધુ રસ કેળવે અને આગળ વધે એવો અમારો અભિગમ છે. અહીંયા અમારે સાયન્સ કોલેજના સંપૂર્ણ સ્ટાફે આ જહેમત ઉઠાવે અને સારું એવું પરિણામ મળે એવી અમે આશા રાખીએ છીએ. અને વિદ્યાર્થીઓએ પણ આ પ્રયોગોથી ખુશ છે અને વિદ્યાર્થીઓને પણ કહેવું છે કે અવારનવાર જો સાયન્સ વિશેની અમને આવી માહિતી આપવામાં આવે તો હજુ પણ અમને વધુ રસ ને રુચિ જાગૃત થાય એવું વિદ્યાર્થીઓને પણ કહેવું છે. ફરીથી પણ અહીંયા જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું અને સમગ્ર આર કે પાંત્રોડ સાયન્સ કોલેજના સ્ટાફને પણ આ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે અમે સંકલ્પ સાયન્સ સ્કૂલમાંથી પાત્રોડ આર કે પાત્રોડ સાયન્સ કોલેજની મુલાકાત માટે આવેલા હતા, જેમાં તેમણે વિજ્ઞાન વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રત્યે અભિરુચિ વધે અને વિજ્ઞાન વિશે જાણતા થાય તે માટેનો વર્કશોપ રાખેલો હતો. તેમાં આ કોલેજમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બોટની વિશેની 3 લેબો હતી. અમે વિવિધ લેબની મુલાકાત લીધી અને લેબમાં રહેલા શિક્ષકોએ અમને સારી રીતે સમજાવ્યું અને એ લોકો પણ અમને સમજાવવા માટે ઉત્સાહી હતા અને એમનો ઉત્સાહ જોઈને અમને પણ વિવિધ સાધનો વિશે જાણવાની અને એમનો રિયલમાં જે ઉપયોગ થાય છે એ જાણવાની બહુ મજા આવી. વિજ્ઞાનનો ધોરણ 11-12 સાયન્સ સુધી વિજ્ઞાન ભણીએ તો છીએ, પરંતુ કોલેજ લેવલે એનો ઉપયોગ થાય છે, કઈ રીતે આપણે એને પ્રેક્ટિકલી સમજી શકીએ છીએ એ માટેનો એની આ લોકોએ વર્કશોપ રાખેલો, એમાં અમને સમજવાની અને જાણવાની ખૂબ જ મજા આવી. બસ થેન્ક યુ. આ સમગ્ર વર્કશોપનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એલ કે પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. મોંઘવારીના સમયે સામાજિક લગ્ન પ્રસંગમાં થતા અતિરેક ખર્ચ પર અંકુશ રાખવા હવે દરેક સમાજમાં જાગૃતિ આવી છે અને સમાજના દાતાઓના સહયોગથી એક જ મંડપમાં સમાજના 9 દંપતીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આજે પાલનપુર ડીસા હાઈવે પર આવેલા દેવપુરા નજીક શ્રી ધાનધાર દરજી સમાજનો 15મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે દરજી સમાજ 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. દરજી સમાજના દાતાઓએ નવદંપતીઓને ભેટ સોગાદ આપી હતી. સમાજના પ્રમુખ ચિરાગભાઈ દરજી સહિત સમાજના આગેવાનોએ 15મા સમૂહ લગ્નને સફળતાપૂર્વક પાર પાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ધાનધાર દરજી સમાજના આ 15મા સમૂહ લગ્ન છે. સમૂહ લગ્ન શા માટે? નાનામાં નાના માણસને આ લાભ મળે. અત્યારે અમારે આ સમૂહ લગ્ન 12 સમૂહ લગ્ન છે. ગઈ વગેરે અમારે 19 સમૂહ લગ્ન હતા. 19 સમૂહ લગ્નમાં 5 લાખ રૂપિયામાં 19 સમૂહ લગ્ન અમે કર્યા હતા. જમણવાની અંદર અમે 2 લાખ રૂપિયા ખર્ચો થયો હતો. 2 લાખ રૂપિયામાં 5000 માણસ જમ્યું, એક દિવસ અમને 40 રૂપિયા પડી. તો સમાજ માટે ખરેખર આ સમૂહ લગ્ન કરવા જોઈએ અને દરેક સમાજને હું તો વિનંતી કરું છું કે સમૂહ લગ્ન કરવા જોઈએ અને સમૂહ લગ્ન કરવામાં લોકોએ સમાજના લોકોએ દિલથી જે ભેટો આવી છે એ એમની ભેટો એટલી બધી એમના ઘેરથી ના મળે એટલી ભેટો અહીંથી મળે છે. અને જે લોકો દાતાઓ કોઈ 25,000 દાન, કોઈ 21,000, 11,000, 5,000 એ રીતે દાન લખાવે છે. તો દરેકને અમે તો વિનંતી કરીએ કે ભાઈ સમાજના લોકોએ દાન કરવું જોઈએ અને અમારા આ સમૂહ લગ્ન કરતાં પણ પૈસા વધે છે, પૈસા ઘટતા નથી. અને વધેલા પૈસા અમે બેંકમાં મૂકીએ છીએ અને કંઈક વાપરતા નથી, ઉપરથી અમારા પૈસા હર સાલ વધે છે અને પૈસા જે કામ કરીએ છીએ. એટલે આજે અમારા 15 સમૂહ લગ્ન સુખ શાંતિથી સારી રીતે ઉજવાઈ રહ્યા છે. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. જવાહર નવોદયના વિદ્યાર્થીઓ પ્રિન્સિપલ અને ભોજનની સમસ્યાને લઈ ઉતર્યા હડતાળ પર. હડતાળ બાદ સમગ્ર વિવાદ પર પડદો પાડવા તંત્રએ માત્ર કુક અને હેલ્પરની બદલી કરી માન્યો સંતોષ. જિલ્લામાં બોગસ તબીબો સામે ચાલી રહેલી કામગીરીમાં આરોગ્ય વિભાગની ટીમને લાકડીમાં મળી નિષ્ફળતા ટીમ પહોંચે તે પહેલા જ જોવા મળ્યું હતું બધું જ સલામત. ધાનેરામાં ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનો સુંદર પ્રયાસ કરતા નગરના આગેવાનો સામાજિક પ્રસંગોનું વધેલું ભોજન મેળવી પહોંચાડે છે જરૂરિયાતમંદો સુધી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું
કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર, સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ, અવની સ્વીટ સુગર અને અવની હની બોલ. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. અવની સીડ્સ લિમિટેડના હાઇબ્રિડ બાજરી બિયારણ, અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. દાંતીવાડા નવોદય વિદ્યાલયમાં ભોજનના મુદ્દે વિવાદ થતા આજે નવોદયના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરી આવ્યા હતા. છેલ્લા 6 માસથી મેસમાં આવતું ભોજન ખાવા લાયક ના હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થીઓએ કર્યા છે. અને આ અંગે અનેકવાર પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પ્રિન્સિપાલ દ્વારા પણ આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામતા મેચના કુક અને 2 હેલ્પરોની તાત્કાલિક અસરથી ભરૂચ બદલી કરી દેવામાં આવી છે. આ ઘટના ખૂબ જ મોટી ઘટના છે, કારણ કે દાંતીવાડા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં 900થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમ છતાં આ વિદ્યાર્થીઓને ભોજનને લઈ હડતાળ પર ઉતરવું પડે તે ખૂબ જ શરમજનક બાબત છે. ભોજનની આ સમસ્યાથી સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા 6 માસથી પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી રહી હતી, પરંતુ તેમ છતાં પ્રિન્સિપાલ આ રજૂઆતની કોઈ દરકાર લેતા ન હતા, જેને પગલે વિદ્યાર્થીઓને હડતાળ પર ઉતરી જવાની નોબત આવી હતી. વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ આક્ષેપ કર્યા છે તે પ્રિન્સિપાલ સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. પ્રિન્સિપાલ BK સિંહ અગાઉ ઉધ્યમનગર નવોદય વિદ્યાલયમાં વિવાદિત કામગીરી કરતા તેમની સજા રૂપે બનાસકાંઠામાં બદલી કરવામાં આવી હતી. જો કે અહીં પણ તેઓએ વિદ્યાર્થીઓની 6 માસથી ભોજન લગતી ફરિયાદને ગણકારી નહીં, જેથી આજે વિદ્યાર્થીઓએ દાંતીવાડા નવોદય કેમ્પસમાં હડતાળ કરી હતી. જો કે વિદ્યાર્થીઓની આ ઉગ્ર લડતની જાણ નવોદય કમિશનરને થતાં તેઓએ તાત્કાલિક અસરથી ભોજનાલયના કુક વિજય રાજગોર, હેલ્પર દિનેશ રાજગોર અને હેલ્પર SM ડગલા નામના 3 કર્મચારીઓની તાત્કાલિક અસરથી ભરૂચ નવોદય ખાતે બદલી કરી દીધી છે. જો કે નવોદય પ્રિન્સિપાલ BK સિંહ અને તેમના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ મેસનો સામાન આપતા વેપારીઓના બિલની ચૂકવણી 6-6 માસ સુધી ન કરતા હોવાનું ચોંકાવનારું તથ્ય પણ બહાર આવ્યું છે, જેથી વેપારીઓ માલના આપતા ગુણવત્તા વગરનો માલ વિદ્યાર્થીઓને આપવો પડતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. મેસમાં અગાઉ 80 રૂપિયા પ્રતિ કિલો ચોખા અપાતા હતા, જે પ્રિન્સિપાલ દ્વારા સમયસર નાણાંની ચૂકવણી ન કરાતા માત્ર 36 રૂપિયા પ્રતિ કિલોના ચોખાની જ રસોઈ બનાવવામાં આવી રહી છે. જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડા બનાસકાંઠામાંથી તારીખ 9/2020ના રોજ આજની તારીખે નવોદયમાં સ્ટ્રાઇક થઈ હતી.
એમાં પહેલી વાત તો એ કે નવોદયને મતલબ સ્કૂલ પ્રશાસનને ઘણી વખત કહેવામાં આવ્યું, એપ્લિકેશનો આપી સ્કૂલના થ્રુ ફોરવર્ડ કરાવી, છતાં પણ સ્કૂલ કેપ્ટન થ્રુ ફોરવર્ડ કરાવી, છતાં પણ સ્કૂલે કોઈ એક્શન ના લીધો. અને આવા ટાઈમે અને પછી જ્યારે આટલું થયા પછી પણ જો સ્કૂલે એક્શન ના લીધો ત્યારે અમે સ્ટ્રાઇક ઉપર ઉતરવું પડ્યું. અને એનું કારણ પછી એમણે એક્શન પણ લીધો સ્ટ્રાઇક થયા પછી, અને એમને ટ્રાન્સફર પણ એમનું જે મેસ કમિટી હતી એનું ટ્રાન્સફર થઈ ચૂક્યું, અને એમને ભરૂચ નવોદયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું. અને અને એના પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરથી વાત થઈ, એસી મેડમથી વાત થઈ, ડીસી સરથી વાત થઈ, મતલબ પછી છેલ્લે અમારું સોલ્યુશન થયું. એની અંદર જવા નવોદય દાંતીવાડાની અંદર જે હડતાલ કરવામાં આવી, કારણ કે છોકરાઓને છેલ્લા ઘણા દિવસોથી ખાવાની અંદર ક્વોલિટી ના મળી, એમના કહેવા છતાં ઘણી એપ્લિકેશનો આપવા છતાં કોઈ સ્ટેપ ઉઠાવવામાં ના આવ્યું, જેના કારણે હડતાલ થઈ. અને બધા જ છોકરાઓ સવારે 5 વાગ્યાથી હડતાલની શરૂઆત થઈ, અને છેલ્લે અંતે હાર માનીને એમને છોકરાઓની વાત માનવી પડી અને સ્ટેપ ઉઠાવવા પડ્યા, જેની અંદર મેસના 3 જે મેન કુક છે એમને અહીંયાથી ટ્રાન્સફર કરવામાં આવ્યું. અને છોકરાઓની વાત સાંભળી અને હવે ખાવાની અંદર સારી ક્વોલિટી આવે અને નવો સ્ટાફ આવશે એવી ઉમેદ રાખી છે. અને મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબે પણ મીટિંગ કરવાનું આયોજન કર્યું, અને હવે ખાવાની અંદર એવો કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે એવી જિમ્મેદારી લીધી છે. પરંતુ તંત્ર પ્રિન્સિપાલને બચાવવા માટે મેસમાં કામ કરતા 3 નાના કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહી છે, તે ખૂબ જ શરમજનક બાબત છે. પરંતુ જ્યાં સુધી આ વિવાદની જડ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી વિવાદ શાંત પડે તેવું વર્તમાન પરિસ્થિતિ જોતા જણાતું નથી. દાંતીવાડાથી બીકે ન્યૂઝ ચેનલ માટે મહેશ ચૌધરી. વડગામ ખાતે આજે રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચની રચના કરવામાં આવી છે. એકતા સહારા સેવા મંડળ સંચાલિત રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચના પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં હિન્દુ ધર્મના આગેવાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને દેશમાં વર્તમાન સમયમાં જે સાંપ્રદાયિક હિંસાઓ વધી રહી છે તે અંગે ચિંતિત બનીને અટકાવવા માટે રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચે પણ કટિબદ્ધ બનવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ડેલિગેટ ફલજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ ડેલિગેટ બાલકૃષ્ણ જીરાલા, છાપી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના દાંતા ગામે આવેલા માજીસા ભટિયાણી માતાજીનો 19મો પ્રાગટ્યોત્સવ આજે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. માતારાણી ભટિયાણી બાદશાહ સેવા સંસ્થાન દ્વારા માજીસા મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવચંડી યજ્ઞ અને માજીસા માતાને અન્નકૂટ પ્રસાદ પણ ધરવામાં આવ્યો હતો, અને તેની સાથે જ આવેલા યાત્રિકો માટે ચા પાણી અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે રાત્રિ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત કલાકાર સંજયજી પંચાર્યા અને ભજનીક નાથુરામ છિપાવત દ્વારા આખી રાત માજીસા ભટિયાણી માતાના ભજન ગાઈ લોકોને માજીસા માતાની ભક્તિમાં મશગુલ કરી દીધા હતા. આ શુભ પ્રસંગે આખો ભક્તિમય માહોલ બની ગયો હતો અને આખું માજીસા મંદિર જય માજીસાના નામથી ગુંજી ઉઠ્યું હતું. માતારાણી ભટિયાણી સાહેબ આયાસા સેવા સંસ્થાન દાતા ના આ ભટિયાણીસા મંદિરના પરિસરમાં નવા મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થયા પછી આ 19મો પાટોત્સવ છે માતાજીનો. માતાજી ભટિયાણીસાનો જસોલથી જે અહીંયા માતાજીના દાતા ખાતે પરચો થયો એના પછી જૂના મંદિરમાં અને નવા મંદિરમાં દર વર્ષે મહાસુદ 13ના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન થાય છે, અને એમાંથી દેશના ખૂણે ખૂણેથી, ગુજરાતમાંથી, રાજસ્થાનમાંથી, મહારાષ્ટ્રમાંથી, તમિલનાડુથી પણ લોકો અહીંયા આ હવનનો લાભ લેવા માટે આવે છે. નવચંડી યજ્ઞ એ એટલો શાંતિપૂર્ણ રીતે અને એકદમ પવિત્ર વાતાવરણની અંદર માતાજીના મંદિર પરિસરમાં યોજાય છે, અને દરેક શ્રદ્ધાળુ માટે મંદિર તરફથી અહીંયા ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. રાત્રે રાજસ્થાનથી આવેલા કલાકારો જે માતાજીના ભક્તો હોય છે એમના તરફથી એક ભજન સંધ્યા, જેને રાજસ્થાનમાં રાતિજોગો કહેવામાં આવે છે, એ રાતિજોગાનું પણ આયોજન થાય છે, અને રાત્રે લગભગ 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી ભજનની રમઝટ અહીંયા બોલાવવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન, આ સમગ્ર હવન દરમિયાન સર્વ ભક્તજનોને માતાજી ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે, અને સમગ્ર વર્ષ દરમિયાન એમનું જીવન પ્રફુલ્લિત રહે, ઉત્સાહભર્યું રહે, સુખરૂપી રહે એના માટે આશીર્વાદ માગે છે, અને માતાજી બધાને આશીર્વાદ આપે છે. અને એ જ પરમ શ્રદ્ધાથી, શ્રદ્ધાના ઘોડાપૂરથી સર્વ શ્રદ્ધાળુઓ તરબોળ થઈ માતાજીનો જય જયકાર કરે છે. માતારાણી ભટિયાણી સાહેબ માત કી જય હો. મારું નામ છે હરપાલસિંહ પ્રતાપસિંહ પઢિયાર, રાજપૂત સમાજ ઉપલાવાસના આ મંદિર પરિસર મંદિરમાં
માં રાજપૂત સમાજ ઉપલાવાસ દ્વારા બધી જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે, સ્વયં સેવા કરવામાં આવે છે. અને માતાજી ભટિયાણી શાહનો જ્યારથી આ દાતામાં પરચો થયો છે ત્યારથી એક નાના બાળક તરીકે મેં સ્વયંસેવક તરીકે કામગીરી કરી હતી અને લગભગ 30 વર્ષથી આ મંદિર સાથે સંકળાયેલો છું. માતાજીની સેવા કરું છું અને માતાજીના મારા ઉપર આશીર્વાદ છે. જય. આપ સભી ભક્તો કો જય માતાજી ઓર માતા રાણી કે દરબાર મેં કરીબ મેં એક સાલ સે યહાં આ રહા હું. મેં રાજસ્થાન સે બિલોંગ કરતા હું લેકિન મેરી બહોત બડી આસ્થા હૈ, પૂરે પરિવાર કે સાથ જાતા હું કભી કભી, લેકિન આજ સભી દોસ્તો કો લેકર પહેલી વાર યહાં આયા હું માતાજી કે દરબાર મેં દાતા ધામ કે અંદર. જહાં દૂર દરાજ સે દેખા મેને બહોત સારે ભક્ત આતે, મેં ભી મેરી આસ્થા જગી તો યહાં ભક્તો કે દરબાર મેં આના શરૂ હુઆ થા ઓર ભક્તો કે સાથ સાથ મેં માતાજી કી અસીમ કૃપા હુઈ મેરે ઉપર ઓર બહોત સુંદરમય માતાજી કી મૂર્તિ કો દેખકર મેરા દિલ ઓર ભી વાતાવરણમય હો ગયા થા. ઇસકે સાથ ભી મેરે ભાવ જુડ ગયે માતાજી કે દરબાર મેં આને કે સાથ ઓર મેરી બહોત સારી મનોકામનાએ પૂર્ણ હુઈ હૈ. આજ મેં બહોત સારે દોસ્તો કે સાથ મેં માતાજી કે દરબાર પહોંચા હું તો મેરી ઓર સે ભી આપ સભી ગુજરાતી બંધુઓ કા ભી મેં માતાજી કે દરબાર મેં વંદન અનુવંદન કરતા હું, તાકી આપ ઇસ માતાજી કે દરબાર મેં પહોંચે ઓર અપની આસ્થા કો પૂર્ણ રૂપ સે આપ અપને ભાવો કે સાથ મેં પ્રકટ કરે, તાકી આપકે ભાવ ભી પૂર્ણ હો સકે. મેં યહી કામના કરતા હું ઓર જય માતાજી સાહેબ. બોલ માતા રાની કી જય. બનાસકાંઠા જિલ્લાના અનેક સ્થળોએ બોગસ તબીબો બેફામ પ્રેક્ટિસ કરતા હોય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કડક કાર્યવાહીના પગલે અનેક બોગસ ડોક્ટરોમાં ભારે ફફડાટ મચી ગયો છે. વાત કરીએ લાખણી તાલુકાની તો લાખણીમાં આવેલી અંજલી હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ઇન્જેક્શન તેમજ બાટલા ચડાવવામાં આવી રહ્યા હોવાની બાતમી મળતા બાતમીના આધારે આજે તાલુકા આરોગ્યની માર્ગદર્શકની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ડોક્ટર સંજય કાપડિયાને કદાચ આ દરોડાની પહેલેથી જાણ થઈ જતા આરોગ્યની ટીમને ઘટના સ્થળે કશું જ હાથ લાગ્યું ન હતું ત્યારે લાખણી તાલુકા આરોગ્ય વિભાગની ટીમના સભ્યો પર સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે કોઈ પણ સરકારી અધિકારી બાતમીદારની બાતમીની સંપૂર્ણ ખરાઈ કરીને જ દરોડો પાડવા જતા હોય છે, ત્યારે જો આરોગ્ય વિભાગની ટીમમાં જ તબીબોના બાતમીદાર હોય ત્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગે પણ ગંભીર બનવું જરૂરી છે. લાખણીથી બીકે ન્યૂઝ ચેનલ માટે શાંતિલાલ સુથાર. હવે ફરી સમજે વિરામનો, વિરામ બાદ જોઈશું. ધાનેરામાં ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનો સુંદર પ્રયાસ કરતા નગરના આગેવાનો સામાજિક પ્રસંગોનું વધેલું ભોજન મેળવી પહોંચાડે છે જરૂરિયાતમંદો સુધી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટીઆરએસના ગુણવત્તાસભર બિયારણો એટલે વધુ ઉત્પાદન, વધુ આવક અને વધુ નફો. ટીઆરએસ એવરેજ સક્કરટેટી 60-65 દિવસમાં પાકતી, 1.5 થી 2 કિલો વજન ધરાવતી, ખૂબ જ મીઠાશ ધરાવતી, તેમજ દિલ્હી, કાશ્મીર અને મુંબઈ મોકલવા માટેની ઉપયુક્ત જાત. લકી તરબૂચ 65-70 દિવસમાં પાકતી જાત, 3-5 કિલો વજન ધરાવતી, કાળો ઘાટો રંગ, અંડાકાર આકાર, એક સરખી સાઇઝના લીધે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ, તેમજ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ જાત. હાઇબ્રિડ ભીંડા સુપરસ્ટાર 45-50 દિવસમાં પ્રથમ વીણી, ઘાટો લીલો રંગ, વધુ શાખાઓ, તેમજ પીડિયા તથા કોકળવા રોગ પ્રતિ સહનશીલ જાત. કરિશ્મા મરચા 18-20 સેન્ટીમીટર લાંબા, મધ્યમ તીખા, પોપટી રંગના, 40-45 દિવસમાં પ્રથમ વીણી અને પુષ્કળ ઉત્પાદન આપતી જાત. પેઢી દર પેઢીનો વિશ્વાસ, ખરીદો ટીઆરએસ સંસ્થા ઉત્તમ બિયારણો. રાજબહાર પાન મસાલા અને મારી જવાબદારી તમારી દીકરીને જિંદગી આખી ખુશ રાખવાની. મારા વિધિ શરૂ કરો. જીજાજી મારી માટે. ભાઈ એકલા એકલા નહીં હા. અને આ તમારા બધા માટે. અને મારી માટે. રાજબહાર પાન મસાલા, દિલ સે ઝુબાં તક. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ, અવની સ્વરા અને અવની 27-27. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો.
આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભૂખ્યાને ભોજન મળી રહે અને અન્નનો બગાડ ન થાય તેવા શુભ આશયથી ધાનેરામાં શરૂ કરવામાં આવેલા અક્ષયરથની સફળતા જોતા દરેક શહેરમાં આવા અક્ષયરથની શરૂઆત થાય તો સામાજિક પ્રસંગોમાં વધેલી રસોઈનો બગાડ અટકાવી તે અન્નને ભૂખ્યાના મોં સુધી પહોંચાડી શકાય છે. ધાનેરા શહેરમાં અક્ષયરથની શરૂઆતને માંડ એક માસ જેટલો સમય થયો છે અને આ એક માસમાં ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં સામાજિક પ્રસંગે વધેલા શુદ્ધ ભોજનના કોલ મેળવી અક્ષયરથની ટીમ ત્યાં પહોંચી ભોજન એકત્ર કરી ગરીબ પરિવારો સુધી સમયસર પહોંચાડવાની કામગીરી કરવામાં શહેરના સેવાભાવી લોકો પણ જોડાઈ રહ્યા છે. જય બોલો મિત્રો, આજ રોજ અમે લોકો સરાલ વીડની અંદર અક્ષરથ મારફત ભોજન લઈ એમાં લાડુ, દાળ ભાત, પૂરી શાક, છાશ અને આ બધું મિષ્ટાન લઈ અને અહીંયા સરાલવીડો આવ્યા છીએ. અમારી સાથે બહેનો પણ જોડાની છે અને જોરાબભાઈ કાકા જે રિટાયર્ડ મિલિટરી છે બરાબર, એ બી આ સેવામાં હરદમ પોતે સરાલવીડ આવે છે ગાડી જ્યારે તે પોતે તૈયાર રહે છે અમદાવાદ બરાબર. એટલી ઉંમર હોવા છતાં તો મારો એ જ કહેવું છે દરેક મિત્રોને, ધર્મપ્રેમી દરેકને, કે આવી સેવામાં દરેક મિત્રો જોડાય અને આ સેવા આજે ધાંધામાં ચાલી રહી છે અક્ષરથની, એ જ સેવા આનું એક્ઝામ્પલ લઈ, ઉદાહરણ લઈ અને બીજા ગુજરાતના અને પૂરા દેશના લોકો ભાઈ વિસ્તારોમાં આ સેવા ચાલુ થાય તો જેથી એક તો આ અન્ન જે માન લો કે જે બન્યું છે એ અમુક ક્વોલિટી કે 3-4 કલાકની વેલિડિટી હોય છે, દાળ છે, ભાત છે, પૂરી છે બરાબર. તો એ 4 કલાકની અંદર જે તે વિસ્તારમાં 400 આજે 1000 લોકોનું લઈ આવ્યા બરાબર. તો 1000 લોકોને જે લાવ્યું ખોરાક, એ ખોરાક 1000 લોકોના ઘરે જશે એટલે બનાવવું નહીં પડે, એમને એટલું બળતણ, ગેસ, એનર્જી એ બધું વેસ્ટ થતું બચી ગયું. બીજું અનાજ જે બનાવવાનું એ બચી ગયું બળજો. એટલે મેઇન કોન્સેપ્ટ એ છે કે લોકોને આ ખોરાક જતો ઘરે નવો ખોરાક બનાવવો નહીં પડે, એટલે અનાજની બચાવ થઈ, એનર્જીની બચાવ થઈ, ઘણી બધી બચાવ થઈ. તો આવી પ્રવૃત્તિઓ દરેક ગામ અને દરેક જિલ્લા સ્તરે અને રાજ્યની અંદર ઊભી થાય અને દરેક મિત્રો આવા કાર્યમાં સફળ સહયોગ આપે તો વધુ આપણું કાર્ય દીપી ઉઠે. અસ્તુ, ભારત માતા કી જય. સામાજિક પ્રસંગોમાં મોટા ભાગે ભોજન વધતું હોય છે જે અન્નને ફેંકી દેવામાં આવતું હોય છે. જ્યારે આપણા સમાજમાં આજે પણ ઘણા એવા ગરીબ પરિવારો છે જેઓ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમના બાળકોના નસીબમાં 2 ટંકનું સારું ભોજન પણ નથી હોતું, ત્યારે આવા ગરીબ જરૂરિયાતમંદ પરિવારો સુધી શુદ્ધ અને સાત્વિક ભોજન પહોંચાડવાની જવાબદારી આ અક્ષયરથ નિભાવી રહ્યું છે. અને આ એક માસમાં રોજે રોજ વિવિધ પ્રસંગોમાંથી 100 લોકોથી લઈને 1000 લોકોને 1 ટંકનું ભોજન મળે તેવી વધેલી રસોઈ માટે કોલ આવે છે, જેને આ અક્ષયરથ દ્વારા સમયસર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવે છે, ત્યારે આ પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળે છે. ધાનેરા ખાતે છેલ્લા 2 વર્ષથી એજ્યુફનની ટીમ દ્વારા સામાજિક પ્રસંગે જે ભોજન વધેલું હતું એ ભોજન લઈ અને જરૂરિયાતવાળા જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં જઈને વિતરણ કરતા હતા. એ કોન્સેપ્ટ સાથે 16 જાન્યુઆરી 2019ના રોજ અક્ષરથનું લોન્ચિંગ કર્યું અને સાથે સાથે ખીચડી ઘરનું પણ લોન્ચિંગ કર્યું. 16 જાન્યુઆરીથી આજે ટોટલ 21 દિવસ થયા છે. એ 21 દિવસની અંદર સરેરાશ રોજના 2 ભોજન આપણે સામાજિક પ્રસંગે વધેલા છે, એ લોકોના કોલ આવે છે. એ ભોજનને એકત્રિત કરી એજ્યુફનની ટીમ દ્વારા અને સાથે મહિલાઓ બહેનો પણ સંકળાય છે અને બીજા સેવા કાર્યકર્તા લોકો પણ સંકળાય છે અને જરૂરિયાતવાળા વિસ્તારમાં જઈ અને એ ભોજનને વિતરણ કરીએ છીએ. એનો કોન્સેપ્ટ એ જ છે કે જે સામાજિક પ્રસંગે જે ભોજન વધ્યું છે ત્યાં ભોજનનો બગાડ ન થાય અને જ્યાં લોકોને વિતરણ કરીએ છીએ એ લોકોને ભોજન ફરીથી બનાવવું ન પડે. આમ એ લોકોનો શ્રમ પણ બચે છે, ભોજનનો અન્નનો પણ બચાવ થાય છે અને એમનું બળતણ, મજૂરી બધું બચાવ થાય છે. જે ખીચડી ઘરનો જે કોન્સેપ્ટ જે છે એ ખીચડી ઘરની અંદર ધાનેરા રેલવે સ્ટેશન વિસ્તારની અંદર
સવારે અને સાંજે બંને ટાઈમ ત્યાં ખીચડી કઢી આપણે ટોકનદરથી આપીએ છીએ. 60 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન લોકો આવે છે એ લોકોને નિઃશુલ્ક ખીચડી કઢીનો ત્યાં પ્રસાદ આપીએ છીએ, જેથી એ લોકો આરામથી બેસીને ત્યાં જમે છે. અને ત્યાં સરેરાશ સાંજે 70થી 80 લોકો અને બપોરે 30થી 40 લોકો ભોજન લે છે અને આ સેવાનો લાભ લે છે. તો આપ સર્વે લોકો આ સેવાની અંદર જોડાય એવી અપેક્ષા છે. વંદે માતરમ. દાનેરામાં શરૂ થયેલી આ સેવા ખૂબ જ સુંદર સેવા છે અને ભૂખ્યાને ભોજન આપવા ઉપરાંત સામાજિક પ્રસંગના આયોજકોને પણ વધેલા ભોજનના નિકાલ કરવા માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે જેટલી જરૂરિયાત ભૂખ્યાઓને ભોજન આપવાની છે તેટલી જરૂરિયાત વધેલા ભોજનને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાની છે. પરંતુ આવી કોઈ વ્યવસ્થા ના હોવાના લીધે ભોજન સમારંભના આયોજકોને મજબૂરીમાં ભોજન ફેંકવું પડતું હોય છે. ત્યારે દરેક શહેરના યુવાનો આગળ આવીને આવી ક્લબ બનાવે તો જિલ્લામાંથી ભૂખમરાને કાયમ માટે દૂર કરી શકાય. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જવાહર નવોદયના વિદ્યાર્થીઓ પ્રિન્સિપલ અને ભોજનની સમસ્યાને લઈ ઉતર્યા હડતાળ પર. હડતાળ બાદ સમગ્ર વિવાદ પર પડદો પાડવા તંત્રએ માત્ર કુક અને હેલ્પરની બદલી કરી માન્યો સંતોષ. જિલ્લામાં બોગસ તબીબો સામે ચાલી રહેલી કામગીરીમાં આરોગ્ય વિભાગની ટીમને લાકડીમાં મળી નિષ્ફળતા. ટીમ પહોંચે તે પહેલા જ જોવા મળ્યું હતું બધું જ સલામત. ધાનેરામાં ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનો સુંદર પ્રયાસ કરતા નગરના આગેવાનો સામાજિક પ્રસંગોનું વધેલું ભોજન મેળવી પહોંચાડે છે જરૂરિયાતમંદો સુધી. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.